અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદના પગલે એક કાચું મકાન ધરાશાયી થયું। કૃષ્ણપરા વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં કોઈ ન રહેતું હોવાથી કોઈ જાનહાનિ નહીં, મોટી દુર્ઘટના ટળી। ગોંડલમાં વીજળીના કડાકા સાથે વરસાદ, શહેર અને આસપાસના વિસ્તારમાં મેઘમહેર, તો ગોંડલ બાયપાસ પર વરસ્યો ધોધમાર વરસાદ। જેતપુરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે થયો વરસાદ, ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક। જેતપુરમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં આવ્યા નવા નીર, ભાદર એક ડેમમાં 24 કલાકમાં 1 ફૂટ પાણીની આવક થતાં સપાટી 24.55 મીટરે પહોંચી 65 જેટલા ગામોને પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે ડેમ। રાજકોટના ઉપલેટાનું વેણુ 2 ડેમ ઓવરફ્લો, ડેમ સાઇટમાં ભારે વરસાદથી પાણીની આવક વધી, ડેમની રૂલ લેવલ સપાટી 52.53 ફૂટે પહોંચી। ડેમમાં 4,362 ક્યુસેક પાણીની આવક, વેણુ 2 ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા। ઉપલેટાના મોજ ડેમના જળસ્તરમાં 2 ફૂટનો વધારો, મોજીરા ગામ પાસે આવેલો છે મોજ ડેમ, ડેમની કુલ સપાટી 44 ફૂટ, હાલ ડેમની સપાટી 39.20 ફૂટે પહોંચી, ઉપરવાસમાં વરસાદ બાદ 24 કલાકમાં 2 ફૂટની આવક। બપોર બાદ પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ, ગાંધીધામ, રાપરના કીડિયાનગર, સાહીગામ સહિતના આસપાસના વિસ્તારોમાં પડ્યો વરસાદ, ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક। બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, શહેરના પાળિયાદ, ગઢડા, ભાવનગર, સાળંગપુરના રોડ પર જામ્યો વરસાદ, પાળિયાદ, બોડી, ધરગરા સહિતના ગામોમાં વરસાદ, ખેડૂતોમાં વરસાદને પગલે ખુશી। બોટાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, કાળુભાર ડેમના 2 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ। ગઢડાના ગઢાળી, રાજપીપળા, પ્રહલાદગઢ અને ઉમરાળા તાલુકાના 15 ગામોને એલર્ટ કરાયા। ગઢડા ઉમરાળા તાલુકા માટે જીવાદોરી સમાન ડેમ, તેની કુલ સપાટી 59.36 મીટરથી ઓવરફ્લો થતાં સ્થાનિક લોકોમાં ખુશી। દ્વારકામાં અતિભારે વરસાદ વરસ્યો, ભારે વરસાદથી વીજ પુરવઠો પણ ખોરવાયો, ખંભાળિયા શહેરમાં અંધારપટ છવાયો। દ્વારકામાં હવામાન વિભાગની આગાહીના પગલે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ, ઓખા મેરીટાઈમ બોર્ડ દ્વારા લેવાયો નિર્ણય, યાત્રિકો બેટ મંદિરના નહીં કરી શકે દર્શન। ભાવનગરના વલ્લભીપુર તાલુકાના ગામડાઓમાં 4 દિવસથી વરસાદ, ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ કાળુભાર નદીમાં ઘોડાપુર, ચમારડી નજીક ભાવનગર અમદાવાદ હાઈવે પર પાણી આવતા પુલ બંધ કરાયો। ભાવનગર જિલ્લાના ચોગઠ નજીક પુલ પર ફરી વળ્યા પાણી, રંગોળી નદીના પાણી ફરી વળતા ગ્રામ વિસ્તારોમાં ભારે પુલ જેવી સ્થિતિ જોવા મળી। રંગોળી નદીમાં આવ્યા ઘોડાપુર, રોડ પર પાણી જોવા મળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો, બંને તરફ ટ્રાફિક જામ। પોરબંદર જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ, ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ ધીમી ધારે વરસાદ, સોમવારે પણ જિલ્લામાં 1 ઇંચ નોંધાયો હતો વરસાદ। પોરબંદર જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, પોરબંદર અને રાણાવાવમાં 1 ઇંચ વરસાદ તો કુતિયાણામાં 1.5 ઇંચ વરસાદ, રાણાબાગ નજીક રસ્તા પર ભરાયા પાણી। સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ છવાયું, ચૂડા, ગોખરવાડા, લારીયાદ, મોજીદડ, કુડલા, ચોકડી સહિતના ગામોમાં વરસાદ, વરસાદનું આગમન થતાં ખેડૂત પુત્રોમાં ખુશી। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેઘરાજાની પધરામણી, રાજકમલ ચોક, શક્તિ ચોક, નાની બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ, આસપાસના કોંડ, બાવરી, નારીચણા સહિતના ગામડાઓમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી। સાબરકાંઠામાં સતત બીજા દિવસે ભારે વરસાદ, હિંમતનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, માત્ર 20 મિનિટમાં સર્કિટ હાઉસથી ટાવર રોડ પર ભરાઈ ગયા વરસાદી પાણી। સતત વરસાદને કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, હિંમતનગરથી પસાર થતા નેશનલ હાઈવે પર પણ ભરાયા પાણી, વાહન ચાલકો થયા પરેશાન। હિંમતનગરમાં ભારે વરસાદના પગલે સર્કિટ હાઉસ પાસે વરસાદી પાણી ભરાયા, વાહન ચાલકો થયા પરેશાન। હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, ચાંપલાનાર, હિંમતનગર, સૂરજપુરા સહિતના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ફેલાઈ ઠંડક। હિંમતનગરના હડિયોલમાં ધોધમાર વરસાદ પડતા ગામની શેરીઓમાં નદી વહેતી થઈ, ગામની આસપાસ આવેલા ખેતરો બેટમાં ફેરવાયા, ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં થયા ગરકાવ। વરસાદી પાણીનો નિકાલ ન થતાં હડિયોલ ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા, ગામમાં નદી જેવો માહોલ સર્જાયો, ગામમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન। હડિયોલમાં ખેતરો બેટમાં ફેરવાતા મગફળી, કપાસ, ડાંગર અને શાકભાજીના વાવેતરને નુકસાનની ભીતિ, બિલ્ડરોના આડેધડ બાંધકામથી પાણીનો નિકાલ ન થતાં ખેતરોમાં પાણી ઘૂસ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મોડાસા, માલપુરમાં ધોધમાર 2 ઇંચ વરસાદ, બજારોમાં નદીઓ વહેતી થઈ, માલપુર, સજનપુરા કંપા વિસ્તારમાં ખેતરો જળબંબાકાર।
મોડાસામાં ભારે વરસાદના કારણે બજારો થયા પાણી પાણી, ચારેકોર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો થયા પરેશાન. સતત વરસાદના કારણે મોડાસા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ. ભારે વરસાદની જનજીવન પર અસર. મોડાસાના લીંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ. ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે નોંધાયો 4 ઇંચ વરસાદ. નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા. અરવલ્લીના મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ. મેઘરજ રોડ પરના વિસ્તારમાં પાણી ભરાયા. ઉમિયા મંદિર પાવન સિટી પાસે પાણી ભરાયા. બનાસકાંઠાના પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદની થઈ શરૂઆત. વડગામ અને દાંતીવાડામાં વરસાદી પાણી અને વાતાવરણ પણ વરસાદી જોવા મળ્યું. લોકોમાં ખુશી. પાટણના રાધનપુર સાંતલપુર તાલુકામાં જામ્યો મેઘો. રાધનપુર ધરવડી પીપળી કલ્યાણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ. તો સાંતલપુરના વારાહી નવાગામ સાદપુરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા. પાટણ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. પાટણ હાજીપુર રૂની કમલીવાડા રાજપુર સહિતના ગામડાઓમાં પવન સાથે વરસાદી ઝાપટા. મહેસાણામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયા વરસાદનું આગમન. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો. વિજાપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. ખેડામાં બપોર બાદ વાતાવરણમાં પલટો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 દિવસના વિરામ બાદ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ. મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી. 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી. દીવ દમણ કચ્છ અને દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી. તો 11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. 12 ઓગસ્ટે બનાસકાંઠા વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી. 10 ઓગસ્ટે દરિયામાં ઉછળી શકે છે ઊંચા મોજા. જખો અને દીવના દરિયાથી સાવધાન રહેવા પ્રવાસીઓને અપીલ. 75-135 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. દરિયા કિનારે 4-5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા. જખોથી લઈને દીવના દરિયા કિનારાથી દૂર રહેવા અને સાવધાની રાખવાની અપીલ. છેલ્લા 10 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ. વિજાપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ તો સંતરામપુર વડિયામાં 2 ઇંચ વરસાદ. ગીર સોમનાથ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. કોડીનાર ઉના તાલુકામાં છૂટોછવાયો વરસાદ. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે ઉકળાટ બાદ વરસ્યો ધોધમાર વરસાદ. ગીર સોમનાથના કોડીનારમાં વરસાદ પડતા રસ્તા પર ફરી વળ્યા પાણી. સવારથી ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક. લોકોને ગરમીથી મળી રાહત. સુત્રાપાડાના લોઢવા ગામ પાસે મિની ચક્રવાત સર્જાયું. ગાજવીજ સાથે ફૂંકાયો ભારે પવન. થોડીક ક્ષણ માટે ઉદભવેલા વંટોળે વેર્યો વિનાશ. વીજ થાંભલા મકાનના છાપરા ઉડ્યા. તોફાની પવન ફૂંકાતા ખેતરોમાં મોટાભાગના પાકને નુકસાન. 5 મિનિટના વંટોળમાં અનેક ઘરના છાપરા ઉડી જતા લોકો નોધારા બન્યા. લોઢવા ગામમાં 2 કલાકમાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ. અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો. મોટા દેવળિયા ફુલઝર નીલવડા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ. 1 કલાકમાં અંદાજિત 2.5-3 ઇંચ વરસાદ. આગામી 3 દિવસ સુધી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. અમરેલી બગસરામાં મેઘરાજા મહેરબાન થયા. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. શહેરના રોડ રસ્તાઓ પાણી ભરાયા. બગસરામાં 72 મિલીમીટર વરસાદ વરસ્યો. 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ. અમરેલીમાં ધોધમાર વરસાદ. બાબરા શહેરની કાળુભાર નદી 2 કાંઠે. બાબરાના તાઈવદર ગામની સ્થાનિક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. વાહન વ્યવહારને પણ અસર. અમરેલીમાં વડિયા શહેર તેમજ ગ્રામ્યમાં વીજળીના કડાકા થયા. કડાકા ભડાકા સાથે વરસાદે મારી એન્ટ્રી. વડિયા પંથકમાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ. અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદના પગલે 1 કાચું મકાન ધરાશાયી થયું. કૃષ્ણપરા વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં કોઈ ન રહેતું હોવાથી કોઈ જાનહાનિ નહીં. મોટી દુર્ઘટના ટળી. ગોંડલમાં વીજળીના કડાકા સાથે વરસાદ. શહેર અને આસપાસના વિસ્તારમાં મેઘમહેર. તો ગોંડલ બાયપાસ પર વરસ્યો ધોધમાર વરસાદ. જેતપુરમાં સતત 2 દિવસે વરસાદી વાતાવરણ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે થયો વરસાદ. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ફેલાઈ ઠંડક. જેતપુરમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં આવ્યા નવા નીર. ભાદર 1 ડેમમાં 24 કલાકમાં 1 ફૂટ પાણીની આવક થતાં સપાટી 24.55 મીટરે પહોંચી. 65 જેટલા ગામોને પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે ડેમ. રાજકોટના ઉપલેટાનું વેણુ 2 ડેમ ઓવરફ્લો. ડેમ સાઇટમાં ભારે વરસાદથી પાણીની આવક વધી. ડેમની રૂલ લેવલ સપાટી 52.53 ફૂટે પહોંચી.
ડેમમાં 4,362 ક્યુસેક પાણીની આવક. વેણુ બે ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા. ઉપલેટાના મોજ ડેમના જળસ્તરમાં 2 ફૂટનો વધારો. મોજીરા ગામ પાસે આવેલો છે મોજ ડેમ. ડેમની કુલ સપાટી 44 ફૂટ. હાલ ડેમની સપાટી 39.20 ફૂટે પહોંચી. ઉપરવાસમાં વરસાદ બાદ 24 કલાકમાં 2 ફૂટની આવક. બપોર બાદ પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ. ગાંધીધામ, રાપરના કીડિયાનગર, સાહીગામ સહિતના આસપાસના વિસ્તારોમાં પડ્યો વરસાદ. ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક. બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના પાળિયાદ, ગઢડા, ભાવનગર, સાળંગપુરના રોડ પર જામ્યો વરસાદ. પાળિયાદ, બોડી, ધરગરા સહિતના ગામોમાં વરસાદ. ખેડૂતોમાં વરસાદને પગલે ખુશી. બોટાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. કાળુભાર ડેમના 2 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા. 15 ગામોને કરાયા એલર્ટ. ગઢડાના ગઢાળી, રાજપીપળા, પ્રહલાદગઢ અને ઉમરાળા તાલુકાના 15 ગામોને એલર્ટ કરાયા. ગઢડા, ઉમરાળા તાલુકા માટે જીવાદોરી સમાન ડેમ. તેની કુલ સપાટી 59.36 મીટરથી ઓવરફ્લો થતાં સ્થાનિક લોકોમાં ખુશી. દ્વારકામાં અતિભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી વીજ પુરવઠો પણ ખોરવાયો. ખંભાળિયા શહેરમાં અંધારપટ છવાયો. દ્વારકામાં હવામાન વિભાગની આગાહીના પગલે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ. ઓખા મેરીટાઈમ બોર્ડ દ્વારા લેવાયો નિર્ણય. યાત્રિકો બેટ મંદિરના નહીં કરી શકે દર્શન. ભાવનગરના વલ્લભીપુર તાલુકાના ગામડાઓમાં 4 દિવસથી વરસાદ. ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ કાળુભાર નદીમાં ઘોડાપુર, ચમારડી નજીક ભાવનગર અમદાવાદ હાઈવે પર પાણી આવતા પુલ બંધ કરાયો. ભાવનગર જિલ્લાના ચોગઠ નજીક પુલ પર ફરી વળ્યા પાણી. રંગોળી નદીના પાણી ફરી વળતા ગ્રામ વિસ્તારોમાં ભારે પુલ જેવી સ્થિતિ જોવા મળી. રંગોળી નદીમાં આવ્યા ઘોડાપુર. રોડ પર પાણી જોવા મળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો. બંને તરફ ટ્રાફિક જામ. પોરબંદર જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ. ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ ધીમી ધારે વરસાદ. સોમવારે પણ જિલ્લામાં 1 ઇંચ નોંધાયો હતો વરસાદ. પોરબંદર જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ. પોરબંદર અને રાણાવાવમાં 1 ઇંચ વરસાદ તો કુતિયાણામાં 1.5 ઇંચ વરસાદ. રાણાબાગ નજીક રસ્તા પર ભરાયા પાણી. સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ છવાયું. ચૂડા, ગોખરવાડા, લારીયાદ, મોજીદડ, કુડલા, ચોકડી સહિતના ગામોમાં વરસાદ. વરસાદનું આગમન થતાં ખેડૂત પુત્રોમાં ખુશી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેઘરાજાની પધરામણી. રાજકમલ ચોક, શક્તિ ચોક, નાની બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ. આસપાસના કોંડ, બાવરી, નારીચણા સહિતના ગામડાઓમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી. સાબરકાંઠામાં સતત બીજા દિવસે ભારે વરસાદ. હિંમતનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. માત્ર 20 મિનિટમાં સર્કિટ હાઉસથી ટાવર રોડ પર ભરાઈ ગયા વરસાદી પાણી. સતત વરસાદને કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. હિંમતનગરથી પસાર થતા નેશનલ હાઈવે પર પણ ભરાયા પાણી. વાહન ચાલકો થયા પરેશાન. હિંમતનગરમાં ભારે વરસાદના પગલે સર્કિટ હાઉસ પાસે વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો થયા પરેશાન. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ચાંપલાનાર, હિંમતનગર, સૂરજપુરા સહિતના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ. વાતાવરણમાં ફેલાઈ ઠંડક. હિંમતનગરના હડિયોલમાં ધોધમાર વરસાદ પડતા ગામની શેરીઓમાં નદી વહેતી થઈ. ગામની આસપાસ આવેલા ખેતરો બેટમાં ફેરવાયા. ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં થયા ગરકાવ. વરસાદી પાણીનો નિકાલ ન થતાં હડિયોલ ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ગામમાં નદી જેવો માહોલ સર્જાયો. ગામમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન. હડિયોલમાં ખેતરો બેટમાં ફેરવાતા મગફળી, કપાસ, ડાંગર અને શાકભાજીના વાવેતરને નુકસાનની ભીતિ. બિલ્ડરોના આડેધડ બાંધકામથી પાણીનો નિકાલ ન થતાં ખેતરોમાં પાણી ઘૂસ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. મોડાસા, માલપુરમાં ધોધમાર 2 ઇંચ વરસાદ. બજારોમાં નદીઓ વહેતી થઈ. માલપુર, સજ્જનપુરા કંપા વિસ્તારમાં ખેતરો જળબંબાકાર. મોડાસામાં ભારે વરસાદના કારણે બજારો થયા પાણી પાણી. ચારેકોર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો થયા પરેશાન. સતત વરસાદના કારણે મોડાસા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ. ભારે વરસાદની જનજીવન પર અસર. મોડાસાના લીંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ. ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે નોંધાયો 4 ઇંચ વરસાદ. નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા. અરવલ્લીના મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં 1/2 કલાકમાં 1 ઇંચ વરસાદ. મેઘરજ રોડ પરના વિસ્તારમાં પાણી ભરાયા. ઉમિયા મંદિર, પાવન સિટી પાસે પાણી ભરાયા. બનાસકાંઠાના પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદની થઈ શરૂઆત. વડગામ અને દાંતીવાડામાં વરસાદી પાણી અને વાતાવરણ પણ વરસાદી જોવા મળ્યું. લોકોમાં ખુશી.
પાટણના રાધનપુર સાંતલપુર તાલુકામાં જામ્યો મેઘો, રાધનપુર ધરવડી પીપળી કલ્યાણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ, તો સાંતલપુરના વારાહી નવાગામ સાદપુરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા. પાટણ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, પાટણ હાજીપુર રૂની કમલીવાડા રાજપુર સહિતના ગામડાઓમાં પવન સાથે વરસાદી ઝાપટા. મહેસાણામાં ધીમી ધારે વરસાદ વરસ્યો, વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદનું આગમન, વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. મહેસાણાના વિજાપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો, વિજાપુરમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. ખેડામાં બપોર બાદ વાતાવરણમાં પલટો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 દિવસના વિરામ બાદ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ, મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી. 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે અતિ ભારે વરસાદ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી. દીવ દમણ કચ્છ અને દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી, તો 11 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 12 ઓગસ્ટે બનાસકાંઠા વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી. 10 ઓગસ્ટે દરિયામાં ઉછળી શકે છે ઊંચા મોજા, જખો અને દીવના દરિયાથી સાવધાન રહેવા પ્રવાસીઓને અપીલ, 75-135 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. દરિયા કિનારે 4-5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા, જખોથી લઈને દીવના દરિયા કિનારાથી દૂર રહેવા અને સાવધાની રાખવાની અપીલ. છેલ્લા 10 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ, વિજાપુરમાં સૌથી વધુ 39.20 ફૂટે પહોંચી, ઉપરવાસમાં વરસાદ બાદ 24 કલાકમાં 2 ફૂટની આવક. બપોર બાદ પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ, ગાંધીધામ રાપરના કીડિયાનગર સાહીગામ સહિતના આસપાસના વિસ્તારોમાં પડ્યો વરસાદ, ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક. બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, શહેરના પાળિયાદ ગઢડા ભાવનગર સાળંગપુરના રોડ પર જામ્યો વરસાદ, પાળિયાદ બોડી ધરગરા સહિતના ગામોમાં વરસાદ, ખેડૂતોમાં વરસાદને પગલે ખુશી. બોટાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, કાળુભાર ડેમના 2 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ. ગઢડાના ગઢાળી રાજપીપળા પ્રહલાદગઢ અને ઉમરાળા તાલુકાના 15 ગામોને એલર્ટ કરાયા. ગઢડા ઉમરાળા તાલુકા માટે જીવાદોરી સમાન ડેમ, તેની કુલ સપાટી 59.36 મીટરથી ઓવરફ્લો થતા સ્થાનિક લોકોમાં ખુશી. દ્વારકામાં અતિભારે વરસાદ વરસ્યો, ભારે વરસાદથી વીજ પુરવઠો પણ ખોરવાયો, ખંભાળિયા શહેરમાં અંધારપટ છવાયો. દ્વારકામાં હવામાન વિભાગની આગાહીના પગલે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ, ઓખા મેરીટાઈમ બોર્ડ દ્વારા લેવાયો નિર્ણય, યાત્રિકો બેટ મંદિરના નહીં કરી શકે દર્શન. ભાવનગરના વલભીપુર તાલુકાના ગામડાઓમાં 4 દિવસથી વરસાદ, ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ કાળુભાર નદીમાં ઘોડાપુર ચમારડી નજીક ભાવનગર અમદાવાદ હાઈવે પર પાણી આવતા પુલ બંધ કરાયો. ભાવનગર જિલ્લાના ચોગઠ નજીક પુલ પર ફરી વળ્યા પાણી, રંગોળી નદીના પાણી ફરી વળતા ગ્રામ વિસ્તારોમાં ભારે પુલ જેવી સ્થિતિ જોવા મળી. રંગોળી નદીમાં આવ્યા ઘોડાપુર રોડ પર પાણી જોવા મળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો, બંને તરફ ટ્રાફિક જામ. પોરબંદર જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ, ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ ધીમી ધારે વરસાદ, સોમવારે પણ જિલ્લામાં 1 ઇંચ નોંધાયો હતો વરસાદ. પોરબંદર જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, પોરબંદર અને રાણાવાવમાં 1 ઇંચ વરસાદ, તો કુતિયાણામાં 1.5 ઇંચ વરસાદ, રાણાબાગ નજીક રસ્તા પર ભરાયા પાણી. સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ છવાયું, ચૂડા ગોખરવાડા લારિયાદ મોજીદડ કુડલા ચોકડી સહિતના ગામોમાં વરસાદનું આગમન થતાં ખેડૂત પુત્રોમાં ખુશી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેઘરાજાની પધરામણી, રાજકમલ ચોક શક્તિ ચોક નાની બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ, આસપાસના કોંડ બાવરી નારીચણા સહિતના ગામડાઓમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી. સાબરકાંઠામાં સતત બીજા દિવસે ભારે